बाळ मित्रों स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मा। आ चेनल नी अंदर शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजनाओ विषे नी माहिती अपलोड करवामां आवे छे। जो हजी सुधी तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करी बाजुनो बेल आइकन पर पण क्लिक करो के जेथी करीने आ चेनल ना नोटिफिकेशनो तमने मळता रहे। बाळ मित्रों आपणे जोई रह्या छे स्वाध्याय 10.5 नो दाखला नंबर 3 धोरण 9 प्रकरण 10 वर्तुळ। वीडियो चालू करता पहला जो बोर्ड पर अक्षरो तमे ना वाची सकता है तो ऑप्शन ना त्रण डॉट्स ने क्लिक करी नीचे जे क्वालिटी नो ऑप्शन खुले छे ने मैक्सिमम पसंद करो कि जेथी बोर्ड पर अक्षरो तमे वाची सको। हवे आपणे एवुं कीधुं छे के आकृति 10.33 मां खूणो PQR એટલે કે આપણો આંખનો PQR બરાબર કેટલો આપણને 100 અંશ આપ્યો છે કે જ્યાં PQR એ O કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ છે કે આ O કેન્દ્ર પરના વર્તુળ પરના PQR બિંદુઓ છે તો આપણે ખૂણો OPR એટલે કે OPR એટલે કે આપણે આ ખૂણો ગોતવાનો છે। હવે આ ખૂણો ગોતવા માટે ડાયરેક્ટ આપણે નહીં ગોતી શકીએ, આપણને જો આ ખૂણાનું માપ ખબર હોય અને R નું માપ ખબર હોય તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય એ નિયમ વાપરી અને આપણે આ ખૂણો ગોતી શકીએ, પરંતુ આપણને એ તો ખબર છે નહીં। તો આપણે શું કરીએ, આ જે ખૂણો આપણને ખબર છે એની ઉપરથી આપણે ખૂણો ગોતવાની ટ્રાય કરીએ। તો આપણે લખીએ તેથી વિપરીત કોણ ખૂણો POR = 2 ખૂણો PQR। હવે મેં શું લખ્યું એ પહેલા તમને સમજાવું કે વિપરીત કોણ એટલે શું એ સમજાવતા પહેલા ખૂણો POR મેં કયો લખ્યો છે તો કે ખૂણો POR મેં આ ખૂણો નથી લખ્યો, મેં આ POR લખ્યો છે, આ POR મેં લખ્યો નથી, POR એટલા માટે જ મેં શબ્દ વાપર્યો વિપરીત કોણ કે સર્કલ હોય તમારું વર્તુળ હોય એમાં ધારો કે એક ખૂણો બને છે આ કેન્દ્ર આગળ આ ખૂણો બને છે તો આ એની અંદર બનતો ખૂણો થયો કે જ્યાં આ બહારનો જે ખૂણો બને એને આપણે વિપરીત કોણ કહીએ છીએ। તો મેં કયો વિપરીત આ કોણ લખ્યો તો કે POR આ બહારનો ખૂણો લખ્યો અને મેં શું લખ્યું એ પણ કહી દઉં કે વિપરીત કોણ POR એટલે કે POR = 2 PQR PQR તમને ખ્યાલ હોય તો આપણે આ રીતે સમજતા હતા કંઈક 10.8 આ પણ પ્રમેય 10.8 જ છે। આપણે એવું સમજતા હતા કે આ ખૂણા કરતા આ ખૂણો અડધો હોય એવું આપણે સમજતા હતા, પરંતુ જો આ અહીંયા તો ડી બિંદુ હતું, જો આ બિંદુ ન હોય મારે આખે આખો વિપરીત કોણ લેવો હોય તો વિપરીત કોણ આના કરતા ડબલ હશે, એ પણ આપણને પ્રમેય 10.8 માં જ કહેવામાં આવ્યું છે। તો હવે આપણી પાસે જે મૂલ્ય છે એ લખીએ કે તેથી ખૂણો અથવા તો અહીંયાથી જ આપણે કન્ટિન્યુ કરીએ 2 × PQR કેટલો છે તો કે PQR બરાબર આપણને આપ્યો છે 100 તો તેથી 100 × 2 એટલે કે 200 તો આપણે લખીએ વિપરીત કોણ ખૂણો POR। હવે લખીએ ખૂણો POR વત્તા વિપરીત કોણ ખૂણો POR બરાબર 360। મેં જો શું શું લખ્યું એ લખ બતાવ કે POR એટલે કે અંદરનો, આપણે મેં તમને પહેલા જ કીધું હતું કે મારે જો આ નાનો ત્રિકોણ, આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય એ નિયમથી જ મારે આ દાખલો ગણવો હતો, પરંતુ મારી પાસે આ અંદરના આ અને આ ખૂણાના મૂલ્ય નહોતા તો એ મૂલ્ય મેળવવા માટે મેં શું કર્યું કે પહેલા બહારનો ખૂણો ગોતી લીધો। હવે કોઈ પણ ખૂણો છે, આપણો જે કોઈ પણ ખૂણો છે આ 90 90 90 અને 90 કરતા 360 થાય એટલે કે આખું જે આપણું વર્તુળ છે એ હંમેશા 360 હોય। મારી પાસે એક આ માસ્ટર સર્કલ છે કે તમારી પાસે આનાથી અડધું હશે, આખો નહીં હોય, અહીંયાથી 0 થી સ્ટાર્ટ કરો, ઓકે, અહીંયા 0 થી સ્ટાર્ટ કરો અને ત્યાંથી પાછા ફરી આવો તો એ 360 થાય। તમને અહીંયા અત્યારે જોઈ નહીં શકાય આમાં, પણ હું તમને ખાલી એક અંદાજ માટે બતાવું છું કે કોઈ પણ સર્કલ આગળ હંમેશા કેટલો ખૂણો હોય, વર્તુળનો ખૂણાનું માપ શું હોય, અર્ધ વર્તુળ હોય તો 180 અને આખું વર્તુળ હોય તો 360। તો આપણે આ બહારના ખૂણો અને આ અંદરનો ખૂણો તો આ બની ગયું હવે આપણે આખે આખું વર્તુળ, આખું વર્તુળ બની ગયું તો બંનેનો સરવાળો કેટલો થઈ ગયો તો કે 360। તો આપણી પાસે POR નું મૂલ્ય નથી તો આપણે લખીએ POR વત્તા વિપરીત POR એટલે કે આ બહારના POR નું મૂલ્ય આપણે ઓલરેડી ગોતી લીધું કેટલું છે તો કે 200 અંશ બરાબર 360।
तो आ 200 ने बराबर ने पहली बाजू जवा दो तो खूणो पी ओ आर सरवाळा ना संबंध में छे पहली बाजू जैसे से नो संबंध आवशे बाद बाकी नो 360 माइनस 200 360 माथे 200 काटो तो जवाब आवे 160 पी ओ आर बराबर 160 હવે આપણને ત્રિકોણના ત્રણ ખૂણામાંથી આપણને એક ખૂણાનું માપ મળી ગયું આપણે વિપરીત કોણ પણ ચેકી નાખો આપણને આ ખૂણાનું માપ મળી ગયું તો હવે જુઓ આ ત્રિકોણ POR માં આ OP અને OR બે સરખા છે સરખા છે ને આધારે કીધા બે ત્રિજ્યા છે તો હું લખું અહીંયા લખી શકું ત્રિકોણ POR માં POR માં PO बराबर OR अथवा तो OP बराबर OR लखो भई એનો મતલબ તો સેમ જ થશે PO લખો OP લખો કઈ ફેર પડતો નથી તો એ કૌંસમાં લખી શકીએ આપણે ત્રિજ્યા હવે આપણે આમાં એક નવો નિયમ યાદ કરીએ નવો નિયમ એટલા માટે છે તો જૂનો નિયમ પણ આ વર્તુળમાં જે આપણે ક્યારેય ઉપયોગ કર્યો નથી આની પહેલા આપણે આ ત્રિકોણવાળા ચેપ્ટરમાં આપણે આ વસ્તુ ઉપયોગ કરી લીધી જ્યારે કોઈ બે ત્રિકોણની બે બાજુના માપ સરખા હોય તો એની સામેનો ખૂણો એટલે કે આ ખૂણો અને આની સામેનો ખૂણો એટલે કે આ ખૂણો આ બંનેના માપ પણ સરખા થાય આવો આપણે એક ત્રિકોણના ત્રિકોણનું ચેપ્ટર ભણતા હતા ત્યારે એક નિયમ ભણ્યા હતા તો અહીંયા જુઓ આ બે ખૂણા આ બે બાજુઓના માપ સરખા છે એટલે કે આ PO ની વિપરીત બાજુ એટલે કે સામેની બાજુ કઈ થઈ તો કે ખૂણો R વાળી અને OR ની સામેની બાજુ કઈ થઈ તો કે ખૂણો P વાળી તો એ બંનેના મૂલ્યો સરખા થશે તો હું લખીશ તેથી ખૂણો OPR अथवा तो अपने जो नाम मैगू है लखीए ओपीआर मैगू है ओके ओपीआर इज इक्वल टू खूणो ओ आर पी शाटे तो के सामसामे बाजू बे बाजू सरखी हो त्रिकोणना तो एक सरखी बाजू ना सामे ना खूणो बीजी सरखी बाजू ना सामे ना खूणो बी सरखा थे હવે આપણી પાસે ત્રણેય ખૂણાના માપ ઓલમોસ્ટ આવી ગયા કે જેથી કરીને આપણે આ પી ખૂણો ગોતી શકીએ તો આપણે લખીએ તેથી ત્રિકોણ પી ઓ આર બરાબર ખૂણો ઓપીઆર વત્તા ખૂણો ઓ આર પી વત્તા ખૂણો ત્રીજો આપણે ગુણીએ તો પી ઓ આર પી ઓ એક ખૂણાનું નિશાન પણ કરી દઈએ શું લખ્યું કે આપણને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપ ક્યારે થશે તો કે ઓપીઆર એટલે કે ઓપીઆર એટલે કે આ પી ખૂણો ઓઆરપી એટલે કે આર ખૂણો અને પીઓઆર એટલે કે ઓ ખૂણા ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થશે તો કે 180 તો હું લખીશ તેથી 180 ઇઝ ઇક્વલ ટુ ઓપીઆર અને ખૂણો ઓઆરપી તો અહીંયા જુઓ ઓપીઆર બરાબર ઓઆરપી છે તો આ ઓઆરપી ની જગ્યાએ હું ફરીવાર ઓપીઆર લખી શકું તો હું લખું ખૂણો ઓપીઆર વત્તા ખૂણો ઓપીઆર વત્તા ખૂણો પીઓઆર આપણને ખબર જ છે 160 તો હવે હું લખું તેથી 180 અંશ ઓછા 160 અંશ આ 160 ને બરાબરની આ બાજુ મેં લઈ લીધા તો એ થઈ ગયા ઋણ ગુણાકારના સંબંધમાં નહોતા સરવાળા બાદ બાકીના સંબંધમાં છે સરવાળાના સંબંધમાં હતા એટલે થઈ ગયા માઇનસ ઇઝ ઇક્વલ ટુ ટુ ખૂણો ઓ પી આર ટુ ક્યાંથી આવ્યા તો કે ઓપીઆર ને ઓપીઆર બે વાર છે માટે ટુ તો 180 માંથી 160 જાય તો કેટલા વધે તો કે 20 ઇઝ ઇક્વલ ટુ ટુ ખૂણો ઓ પી આર બે ને બરાબરની આ બાજુ લઈ જાવ તો કે 20 ના ભાંગ્યા બે બરાબર ખૂણો ઓ પી આર ગુણાકારના સંબંધમાં હતો તો બરાબરની આ બાજુ આવે તો છેદમાં છે છેદ ઉડાડી દઈએ 10 ગુણ્યા 2 2 ને 2 ઉડી જાય તો આપણે લખીએ તેથી ખૂણો ઓ પી આર બરાબર 10 અંશ વિડીયોને પોઝ કરી ત્રીજો દાખલો પણ તમારી નોંધપોથી મૂકાલ્યો ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો ત્રીજા પછી ચોથો દાખલો હું એક ફોટોની લિંક સ્વરૂપે આપીશ ટચ કરશો એટલે જોઈ શકાશે અને જો ના આવે તો જ્યારે શૂટિંગ કમ્પ્લીટ થશે ત્યારે અપડેટ કરી દઈશ બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઇક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં